નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટર સાથે હું છું જય. વાત કરીએ ગુજરાતીમાં, કહેવત છે કે બાર વિનાનું ભણતર, અને આજના આધુનિક યુગમાં તે વાક્ય સાર્થક થયું છે. પરંતુ આપને એવું સાંભળવા મળે કે જોખમી ભણતર તો જી હા, તમને આ જરૂરથી સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આજે મેં આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી હકીકત જેનાથી તમે એકદમ જાણશો. અમે આપણે બતાવીશું કે હજારો બાળકો જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે અને આ અંગે તેમને પણ ખબર નથી. આવો જોઈએ એનએસ ગુજરાત ન્યૂઝનો વિશેષ અહેવાલ જોખમી શિક્ષણ. ગુજરાતમાં અવારનવાર બાળકો સાથે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. સ્કૂલવાન અકસ્માતો હોય કે પછી અન્ય અકસ્માત પણ ભોગ બને છે બાળકો, અને આ મામલે નથી સ્કૂલ દ્વારા કોઈ પગલાઓ લેવામાં આવતા કે નથી તંત્ર કંઈ કરી શકતું. આજે અમે જે આપને બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને આપ ચોંકી જશો. વાલીઓ પોતાના બાળકોને સારી ફેસિલિટી વાળી અને ખાનગી સ્કૂલમાં મૂકે છે, જેથી પોતાના બાળકને યોગ્ય શિક્ષણ મળે અને પોતાનું બાળક સુરક્ષિત શિક્ષણ મેળવે. પરંતુ શું બાળકો સ્કૂલોમાં સુરક્ષિત છે? આ અંગે જાણવા માટે એનએસ ગુજરાત ન્યૂઝ પર આ રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો ખાનગી સ્કૂલોની કંઈક અલગ જ છબી નજરે પડી છે, જે જોઈને તમારા પણ હોશ ઉડી જશે. ગુજરાત સરકાર બાળકોના ભવિષ્ય માટે લાખો રૂપિયાનો ખર્ચો કરી રહી છે. બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે ઘણા પેકરાઓ અપનાવવામાં આવતા હોય છે. પરંતુ જે આ બાળકો, તમામ બાળકો જે છે તે સારી રીતે ભણે છે, શું તેમને સારી સગવડતા સ્કૂલમાંથી મળે છે કે નહીં, આ બાબતે એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારા એક પહેલ હાથ ધરવામાં આવી હતી. અને અમારી ટીમ દ્વારા અમદાવાદમાં આવેલી જે ખાનગી સ્કૂલો છે કે જ્યાં બાળકો સારી સારી ફી આપી અને ભણતા હોય છે, તો ત્યાં શું તેમને કેવી સુવિધાઓ આપવામાં આવે છે અને કેવી રીતે બાળકોને ભણાવવામાં આવે છે, તે જાતનું એક રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શું છે આ રિયાલિટી ચેકિંગમાં તમે જોવો. માસૂમ બાળકોના જીવ સાથે થઈ રહ્યો છે ખેલવાડ, બાળકો પર મંડરાઈ રહ્યું છે જીવનું જોખમ. ડરના ઉથાર નીચે શિક્ષણ લઈ રહ્યા છે બાળકો. સ્કૂલ પ્રશાસન પોતાની જવાબદારીથી છે વંચિત. સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યા. સૌપ્રથમ અમારી ટીમ પહોંચી અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર પટેલ સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત ચાલતી સ્કૂલમાં, જેમાં આશરે 3000 થી 4000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલમાં સેફટી અંગે તમામ જ્ઞાન બાળકોને આપવામાં આવે છે, પરંતુ સ્કૂલના જ કમ્પાઉન્ડની બાજુમાં ચાલી રહ્યું છે મસમોટું ગેસનું ગોડાઉન, જેની અંદર હજારોની સંખ્યામાં ગેસના બાટલાઓ રાખવામાં આવે છે. ગેસ ગોડાઉન સ્કૂલના કમ્પાઉન્ડની એકદમ જ બાજુમાં હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાય તો નવાઈની વાત નથી. જ્યારે આ અંગે સ્કૂલના સત્તાધારીઓને સવાલ પૂછવામાં આવ્યા તો સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં થનારી દુર્ઘટના અંગે સ્કૂલ પ્રશાસન આંખાડા કાન કરી રહ્યું છે. આ અંગે સ્કૂલ પ્રશાસન શું કહી રહ્યું છે આવો સાંભળીએ. આગળ પણ આ ટ્રસ્ટ મંડળે ગેસના ગોડાઉન માટે રજૂઆતો કરેલી છે કે અમારી સ્કૂલ બાજુમાં છે. એક વખત છાપામાં પણ આવેલું છે કે બાજુનું ગેસ ગોડાઉન છે અને તમે સ્કૂલ કેમ પરમિશન કોણે આપી, ત્યારે પણ અમે પુરાવા આપ્યા હતા કે ભાઈ ગવર્મેન્ટે પરમિશન આપેલી છે, અમે અમારી રીતે લીધી નથી અને અમે કોઈ જગ્યાએ કોઈ વહીવટ કરેલા નથી. અમારી સંસ્થા તરફથી વારંવાર એવી રજૂઆત છે કે ભાઈ શક્ય હોય તો બાળકોના ભવિષ્ય સામે જે કાંઈ થઈ રહ્યું છે એના માટે તમે ગેસના ગોડાઉન શક્ય હોય તો ટ્રાન્સફર કરી અને સંસ્થાને કે બાળકોને તકલીફ ના પડે એના માટે તમે કંઈ એક્શન લો, એવી આગળથી રજૂઆતો ઘણી વખત થયેલી છે. અત્યારે 3000 થી 4000 બાળકો આપણી સ્કૂલમાં ભણે છે. એ સિવાય જે બેન કહેતા હતા કે પાનના ગલ્લા, લારીઓ માટે પણ અમારા ટ્રસ્ટ મંડળ તરફથી અમારા ટ્રસ્ટીઓએ પણ ચોકીદારને પણ કીધેલું છે કે ભાઈ એમને ઊભું ના રહેવા દો, ત્યારે લારીવાળા અને ગલ્લાવાળા અમારા ચોકીદારની સામે થઈ જાય છે અને એમ કહે છે કે આ તો રોડ છે, રોડ ઉપર ઊભું રહેશે. એટલે એ બાબતે કાર્યવાહી કરેલી છે, આગળ એપ્લિકેશનો આપેલી છે, પણ એ પ્રૂફ હશે તો ભાઈ મળશે તો તમને અમે આપી દઈશું. અમારી પાસે કોપી 99% નીકળશે. હવે અમે વાત કરીશું અમદાવાદના નિકોલ વિસ્તારમાં
આવેલી તક્ષશિલા વિદ્યાલયને ત્યાં પણ કઈક આવી જ પરિસ્થિતિ છે. આ વિદ્યાલયમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ અહીંયા પણ વિદ્યાર્થીઓ જોખમી શિક્ષણ મેળવી રહ્યા છે. અહીંયા ના તો પ્લેગ્રાઉન્ડ છે, ના તો સેફ્ટી અંગે સુવિધાઓ તો દૂર. આ સ્કૂલ પ્રશાસનને તો બસ પૈસાથી જ મતલબ હોય તેવું દેખાઈ રહ્યું છે. તક્ષશિલા વિદ્યાલયમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને સ્કૂલ દ્વારા એક પણ સુવિધાઓ આપવામાં આવતી નથી. બાળકો માટે નથી પ્લેગ્રાઉન્ડ કે નથી સ્કૂલ પાસે બાળકોની સેફ્ટી અંગે સુવિધાઓ. સ્કૂલની બિલ્ડિંગની નીચે ફરસાણની લારીઓ ધમધોકાર ચાલી રહી છે અને લારીઓમાં ગેસના બાટલાઓનો પણ વપરાશ કરવામાં આવી રહ્યો છે. આગના ઉથાર નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સ્કૂલ પ્રશાસનને તો બસ પોતાના પૈસાથી જ મતલબ હોય તેમ આખડા કાન કરી રહ્યું છે. 2000 જેટલા વિદ્યાર્થીઓ ભયના ઓથા હેઠળ લેમ્પાના ગલ્લાઓ ધમધમી રહ્યા છે. એક તરફ ગુટકાઓનું વેચાણ તો બીજી તરફ આગનો ડર. સ્કૂલ પ્રશાસન ખિસ્સા ભરવામાં છે મસ્ત. ચારે જાગશે તંત્ર, સ્કૂલો પર કાર્યવાહી થશે ખરી. અમે અવારનવાર જો દુકાનના માલિકીએ છે, મારે સ્કૂલનું ઉપરનું બિલ્ડિંગ છે એટલે અમે એમને કહેલું છે, પણ તેમ છતાં હવે કાયદો તો મારા હાથમાં છે નહીં. અવારનવાર અમે એમને વાત કરેલી છે કે ભાઈ આ વસ્તુ અહીંયા ખોટી ચાલે છે અને તમારે કરાય નહીં. એ તો વાત એ પ્રોપરાઇટર જે અરજી નહીં પ્રોપરી બેન, અમે શું છે કે જે તે દુકાન માલિક હોય એને જ અમારે ના એવું કોઈ પર્ટિક્યુલર ના ના એવી કોઈ જાહેરાત અમે કોઈ જાણ કરી જ નથી. આ પ્રોપરાઇટર જે છે અને અમે માનવતાની દ્રષ્ટિએ કીધું કે આ વસ્તુ અમારા માટે ખરાબ છે અને તારા માટે એઝ અ સંચાલક તરીકે ટ્રસ્ટી 650 100% બેન હું કહું તો છું કે ભાઈ એના માટે થઈને અમે એને કહ્યું બી છે, ઘણું ખરું એને ઓછું બી કરી નાખ્યું છે. અમે જે વાત કરીએ પછી એને ઘણું ખરું ઓછું બી કરી નાખ્યું છે. 100% તમે સાચા છો એવું નથી કહેતું, તમે ખોટા છો. ફાયરની સેફ્ટી જે મારી સ્કૂલ પ્રમાણે જોઈએ છે મારી જોડે ઓલરેડી છે. પણ એના માટે એટલી સક્ષમતા નથી કે જે ફાયર બ્રિગેડ આઈને કરી શકે. આપની સાથે 100% હું સંમત છું, બરાબર છે. અચ્છા પ્રોપરેટર તરીકે એઝ એમ એમને કહેલું બી છે, તમે ગમે ત્યારે એની ટાઈમ જઈને પૂછી શકો છો. ના એવી કોઈ લીગલી અરજી આપણે નથી બેન, હું થોડો ઊંડો ઉતર્યો છું 100% છે કે ભાઈ મારી ફરજમાં આવે છે કે પોલીસ સ્ટેશન એઝ એ કમિશનર કે એઝ હેલ્થ ખાતામાં મારે એને જાણ કરવી જોઈએ. પણ આપણે માનવતાની દ્રષ્ટિએ કદાચ એને રૂબરૂ કહેલું છે આપણે, એને તમે એની ટાઈમ જઈને ના બેન આવડું મોટું સંકુલ લઈને બેઠો એના હપ્તાથી મારું ક્યાં પેટ ભરાવવાનું છે? હપ્તો તો શું મારે લેવાનો હોય? મારા ધ્યાનમાં બેન ગેસ્ટ હાઉસ છે નહીં, તમારા ધ્યાનમાં આવ્યું પણ બેન એમાં ગેસ્ટ હાઉસ છે એનું બોર્ડ એટલે જે પ્રમાણે એની કન્ડિશન હશે ખબર નથી. એઝ એ રેસ્ટોરન્ટ ચાલે છે એટલી મને ખબર છે, ગેસ્ટ હાઉસની મને આઈ ડોન્ટ નો, મને ખબર નથી. હા કારણ કે તમે ગેસ્ટ હાઉસ કહો તો એનું નામ ગેસ્ટ હાઉસ નહીં, સ્વાગત રેસ્ટોરન્ટ તરીકે જ ચાલે છે એટલે મારે ગેસ્ટ હાઉસ એને કેવું કેમ? ભલે કદાચ અંદર ગોરખ ધંધા કરતો હોય તો આઈ ડોન્ટ નો, મને ખબર નથી કારણ કે એ બાજુ મારે જવાનું બી થતું નથી. 100% બેન તમે જે મને પહેલાં ગેસ્ટ હાઉસની વાત કરી, આ પહેલાં એને ગેસ્ટ હાઉસની અરજી ક્યાંક કરી હતી ભૂતકાળમાં, તેના માટે મેં પરમિશનમાં મારા જવાબમાં પોલીસ સ્ટેશનથી માણસો આવ્યા તો મેં ના જ લખાયેલી છે એટલે પછી મને ખબર નથી ગેસ્ટ હાઉસ ચાલે છે કે નથી ચાલતું. આ રેસ્ટોરન્ટ ચાલે છે, રેસ્ટોરન્ટ ચાલે છે મને ખબર છે, મેં તમને કહ્યું છે. સ્પેશિયલ રિપોર્ટમાં હાલ સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ પણ આવી બીજી અનેક સ્કૂલોની ચર્ચા કરીશું. બાળકની એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ તાલુકો, જિલ્લો ગાંધીનગર,
3824 2424, સંપર્ક 7433802178। क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ गरगर मा छे सौथी बेस्ट मेड़वो स्वच्छ ने पौष्टिक लोट नहीं रहे बीजी कोई खोट उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा गरगर नी गृहिणी नी एक ज पसंद गोकुल गरगंटी महाशक्ति एस्टेट विभाग बे एलबी शास्त्री रोड बापूनगर अमदावाद मोबाइल नंबर 9824167879 मोबाइल नंबर 8347596338। नवली नवरात्रि कोने ना गमे, नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे, परंतु बदाने कन्फ्यूजन पण हशे। नवा नवा स्टेप्स आवी रह्या छे, नवरात्रि मां शू थशे शू नहीं, मने गरबा आवडशे के नहीं। બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે। તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793343409। સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે। આપની રાશિ, આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ। લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। વેલકમ બેક, આગળ વાત કરીએ તો હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી બીજી એક અગ્રસેન શૈક્ષણિક સંકુલની હકીકત, જેને જોઈને આપ ચોંકી ઉઠશો। અગ્રસેન શૈક્ષણિક સંકુલ હાઈકોર્ટના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે, છતાં પણ તંત્રની નજર તેના પર પડી રહી નથી અને બાળકોના જીવ સાથે ખેલવાડ કરવામાં આવી રહ્યો છે। શું સ્કૂલ પ્રશાસનને બાળકોની કાંઈ જ નથી પડી? શું સ્કૂલ પ્રશાસન પોતાના ખિસ્સા ભરવાની જ પડી છે કે શું? આ બધી જ બાબતમાં બાળકોનો વાંક શું છે કે જે સ્કૂલ પ્રશાસનની ઉલ્લંઘન
કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે આ સ્કૂલ? સ્કૂલની આજુબાજુમાં થઈ રહ્યું છે ગુટકાનું વેચાણ. વ્યસન મુક્ત ગુજરાત અભિયાન પર લાગ્યા ધબ્બાઓ. તંત્ર કરી રહ્યું છે આખાડા કાન. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે અમદાવાદના બાપા સીતારામ ચોક વિસ્તારમાં આવેલી અગ્રસેન શૈક્ષણિક સ્કૂલના. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે અમદાવાદના બાપા સીતારામ ચોક વિસ્તારમાં આવેલી અગ્રસેન શૈક્ષણિક સંકુલના, જ્યાં 1600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલ દ્વારા ખુલ્લેઆમ હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તેમ છતાં પણ સ્કૂલ પર અત્યાર સુધીમાં કોઈ પણ પગલા ભરવામાં આવ્યા નથી. સરકાર એક તરફ વ્યસન મુક્તિ અંગે અભિયાન ચલાવી રહી છે, તેમજ ગુજરાત હાઈકોર્ટના નિયમ અનુસાર સ્કૂલની આજુબાજુ 100 મીટરના એરિયામાં પાન કે ગુટકાનું વિતરણ કાનૂની ગુનો છે. તેમ છતાં સ્કૂલ પ્રશાસનની રહેમ નજર હેઠળ પાન મસાલા અને ગુટકાઓ વેચાઈ રહ્યા છે. સ્કૂલ પ્રશાસનને જ્યારે આ અંગે સવાલો કરવામાં આવ્યા તો સ્કૂલ પ્રશાસન દ્વારા જવાબ એવા આપવામાં આવ્યા કે જાણે પ્રશાસનને આ અંગે કોઈ જ જાણ નથી. અગાઉ અમે થોડાક સમય પહેલા પાનના ગલ્લાને હટાવવા માટે અરજીઓ અમે આપેલી છે અને હજી અમારા એ દિશામાં પ્રયત્નો ચાલુ છે. અહીંયા અમારી સ્કૂલમાં 1600 યાને કે 1600ની સ્ટ્રેન્થ છે. કોઈ પણ દુર્ઘટના ઘટે તો નો ડાઉટ સ્કૂલની પ્રિમાઇસિસની અંદર બને તો સ્કૂલના આયોજકોની જવાબદારી છે, પણ સ્કૂલની પ્રિમાઇસિસની બહાર જે કંઈ ઘટનાઓ બનતી હોય, આકસ્મિક ઘટનાઓ હોય, અમે એના રિસ્ક ફેક્ટરો જે છે એની નોંધ પણ કરેલી છે. અને આવા જે એરિયાઓ હોય, અગર તો આવી જે કોઈ ઘટનાઓ બનવાની કોઈ સંભાવના હોય, એને લગતી અમે મોકડ્રિલનું આયોજન કરી વિદ્યાર્થીઓને અગાઉ સમજાવેલા. તેમ છતાં હજી અમારો એવો પ્રયાસ છે, જો અમારા ધ્યાન ઉપર આવશે કે ગેસના બાટલાઓ આ લોકો અનલીગલી ઉપયોગ કરે છે, તો ચોક્કસ અમે પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન આ બધાનો સહયોગ લઈ એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. એક નિયમ એવો બી છે કે સ્કૂલની આજુબાજુમાં 100 મીટર સુધી, હાઈકોર્ટનો નિયમ છે પાનના ગલ્લા ના હોવા જોઈએ નિયમ છે, તો કંઈક ને કંઈક એવું કહી શકાય કે જે સ્કૂલ છે એ નિયમનું ઉલ્લંઘન કરી રહી છે? ના, એ પાનના ગલ્લા ચલાવનાર કંઈ સ્કૂલવાળા નથી, કે સ્કૂલની કોઈ સીધી કે આડકતરી રીતે એમાં કોઈ પ્રોત્સાહન નથી હોતું, કોઈ ભાગીદારી નથી હોતી. પ્રાઇવેટ એજન્સીઓ ચાલુ કરતી હોય, હવે સ્કૂલ તો શું કરે? વધુમાં વધુ અમે એક કોર્પોરેશનને જાણ કરીએ કે ભાઈ આ પ્રકારના ગલ્લાઓ અહીંયા ચાલે છે અને હટાવો. એથી વિશે સ્કૂલ કંઈ ન કરી શકે. હા, અમે અમારા બાળકોને આ પાનના ગલ્લે જતાં બિલકુલ અટકાવી શકીએ, આ પ્રકારનું જ્ઞાન એમને આપીએ, સમજ આપીએ. કારણ કોઈ પણ વસ્તુ ખરાબ જે હોય એ તો જોવા મળવાની જ છે આજુબાજુ સમાજની અંદર બધી જગ્યાએ. પણ જો બાળકો પોતે સ્ટ્રોંગ હશે, પાનના ગલ્લા તરફ નજર પણ નહીં કરવાવાળા હોય, તો ચોક્કસપણે આપણે આવા વ્યસનોથી દૂર રહી શકીશું અને બાળકોને પણ એનાથી દૂર આપણે રાખી શકીશું. સ્કૂલ પ્રશાસન પોતાના રોટલા શેકવા માટે બાળકોનું ભાવિ ખતરામાં ધકેલી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી અને માસૂમ બાળકો દુર્ઘટનાઓના ભોગ બને છે. આ દ્રશ્યો છે અમદાવાદમાં આવેલી સેન્ટ્રલ પબ્લિક ઇંગ્લિશ સ્કૂલના. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સ્કૂલની બાજુમાં પાન મસાલા અને ગુટકાનું વેચાણ થઈ રહ્યું છે. હાઈકોર્ટનો નિયમ હોવા છતાં સ્કૂલ પ્રશાસન સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે બાળકો શાળામાંથી છૂટે છે ત્યારે ગલ્લા પાસે બાળકો જાય છે અને વ્યસનના ભોગ બને છે, તેમજ સ્કૂલ દ્વારા લારી ગલ્લાવાળાને દુકાનો ભાડે આપી પોતાના ખિસ્સાઓ ભરવામાં માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ ખેલી રહ્યા છે. આ મામલે જ્યારે સ્કૂલ પ્રશાસને સવાલો કરવામાં આવ્યા તો તેઓ એવી રીતે પોતાની જવાબદારીમાંથી ભાગવા લાગ્યા કે તેમને તો કાંઈ બાળકોની પડી જ નથી. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, પરંતુ સ્કૂલ પ્રશાસનોને પોતાના ખિસ્સાઓ ભરવાનું વધારે યોગ્ય લાગી રહ્યું છે. ત્યારે હવે સરકાર આવી શાળાઓ સામે પગલાં ભરે છે કે નહીં તે જોવું રહ્યું.
કેમેરામેન ગુજરાતસિંહ સાથે દિવેશ નસીત, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રિયાલિટી ચેકિંગમાં એવું સામે આવ્યું કે જે રીતે તમે જોયું કે બાળકો ક્યાંક ને ક્યાંક જોખમના ઓસાર નીચે ભણી રહ્યા છે. ઘણી જગ્યાએ ત્રણે જે અમે ચાર સ્કૂલમાં સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં સામે આવ્યું એક સ્કૂલ એવી છે કે જ્યાં ગેસના બાટલાઓ બાજુમાં છે અને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આગના ભય નીચે, આગના ઓસાર નીચે ભણી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મોતનો બી ખોફ છે અને આ ખોફની નીચે બાળકો પોતાનું શિક્ષણ લઈ રહ્યા છે. જ્યારે બીજી સ્કૂલમાં જો વાત કરવામાં આવે તો બીજી સ્કૂલમાં બી એવું જ સામે આવ્યું, ગેસના બાટલાઓ તો છે પરંતુ હાઈકોર્ટનો એક નિયમ છે કે સ્કૂલની 100 મીટરની આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પાન માવા કે ગુટકાનું વેચાણ ન થતું હોવું જોઈએ. તેમ છતાં પણ અમદાવાદની સ્કૂલો એવી ધમધમી રહી છે જ્યાં ખુલ્લા આમ ગુટકાઓનું વેચાણ થઈ રહ્યું છે. બાળકો જ્યારે સ્કૂલમાંથી બહાર નીકળે છે તો તે ગુટકા ખાવા પહોંચી જાય છે અને ક્યાંક ને ક્યાંક જે સરકાર વ્યસનમુક્તિ અભિયાનો ચલાવી રહી છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ફરતું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. જો સ્કૂલની આજુબાજુમાં જ આવી વ્યસનોની દુકાનો પણ પનપણી રહી છે, ગેસની જે બોટલોનું વેચાણ થઈ રહ્યું છે, ગેસની જે બોટલો છે તેમજ અખાદ્ય વસ્તુઓ છે, તો એક સ્કૂલની આજુબાજુમાં ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે, તો જો આવા તંત્ર આ વસ્તુઓ તમે ધ્યાન નહીં આપે તો ક્યાંક ને ક્યાંક બાળકોનું ભવિષ્ય ખતમ થઈ જતું હોય તેવું લાગી રહ્યું છે. બાળકો જે કહેવાય કે જે કાલના દેશનું ભવિષ્ય છે, તે આ ભવિષ્ય ક્યાંક ને ક્યાંક આવી વસ્તુઓમાં ખતમ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ચાર સ્કૂલનું રિયાલિટી કરવામાં આવ્યું ચેકિંગ, તો ચારે ચાર સ્કૂલમાં આવ્યું સામે આવ્યું. સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે જે રીતે વાત કરવામાં આવી તો જે રીતે સ્કૂલના ટ્રસ્ટીઓ પણ ઉડાવ જવાબ આપ્યા, જેમને એવું લાગી રહ્યું છે કે જે બાળકો છે, બાળકોનું જીવ કે તેના માટે જે વસ્તુ, બાળકોનું જાનનું જે જોખમ છે તેના માટે ઇમ્પોર્ટન્ટ નથી, બસ પોતાના ખીચા ભરવા તેના માટે વધુ ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે હવે સરકાર આવી તમામ સ્કૂલ સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. કેમેરામેન ગુજરાત સિંહ સાથે દિવ્યેશ નસીત, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો જે પ્રમાણે તમે અહેવાલમાં જોયું કે ક્યાંક બાળકોનું ભાવિ જોખમાઈ રહ્યું છે, બાળકોનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે, બાળકોના જીવ જોખમાઈ રહ્યા છે, જે પ્રમાણે સ્કૂલોની નીચે પાન ગલ્લાઓ ચાલી રહ્યા છે, ગેસના બોટલ વેચવાના કામ ચાલી રહ્યા છે, તો એનએસ ગુજરાત ન્યૂઝનો જે પ્રમાણે અહેવાલ પ્રસારિત કરાયો છે ત્યારબાદ ખ્યાલ આવશે કે તંત્રની આંખ ક્યારે ઉઘડે છે અને ક્યારે આ બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.